ઘણી બધી પ્રકારમાં તમને વેરાયટી મળી જશે. તમે જુઓ પાછળ કે આટલી બધી વેરાયટી 2024 ની મારેલી છે. તો દોસ્તો જો તમે પ્રાઇસ અહીં બધી જાણી છે, કારણ કે ભાઈ સિમનભાઈ ડાન્સનો ક્લાસ કરે છે, અમારા ખાસ મિત્ર છે. તમે જુઓ છો 500 રૂપિયા પ્લસ ચાલી, પણ આપણી પાસે 480 રૂપિયા મળી જશે, બરાબર છે. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છે ને? હું પણ મજામાં છું. અને અમારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો ખબર હવારમાં જો આપણે ધાબા પર આવી ગયા છીએ અને અત્યારે ટાઈટ એવી છે. તો આ જવું છે આપણે પાછું ફાઇનલ મહુવા જવું છે, કારણ કે મહુવા એટલા માટે જવું છે કે આજ તમને પતંગનું માર્કેટ છે, શું પ્રાઇઝમાં પતંગ મળે છે અને કેવી કેવી વેરાયટીમાં પતંગ છે. તો આજે બધી મુલાકાત આપણે કરવી છે, કારણ કે ખેર પણ હમણાં આવે છે એટલે કેવી કેવી નવીન અને કેવી કેવી પ્રાઇઝમાં પતંગ નીકળી છે. તો તમને કારણ કે બધી રીતની બતાવી દઉં છું કે તમારે કદાચને મહુવા તાલુકાના હોવ અને તમારે કદાચને લેવા આવવી હોય તો તમે આવી શકો છો. તો સરનામા સાથે અને કેવી પતંગ છે ને હું પ્રાઇઝમાં છે બધી ડિટેલ સાથે વાત તમને કરશું, પણ મહુવા જઈને. હેલો, રામ રામ સીતારામ. બધાને કેમ છો? બધા મજા મજામાં દસો? હું પણ મજામાં છું. સવારના ગુડ મોર્નિંગ. તો આજ તો બહુ ઠાઈટ છે, નાસ્તો વહેલા રાંધી કરીને કમ્પ્લેટ થઈ જશે. આજ મિલો મિત્રો ના રજા છે એટલે ધમા સકાળી છે. હા, કઈ કરે છે? શું કરો? એટલે આજે રવિવાર કે રજા? નહી જવાનું? કઈ વાંધો નહીં, લેસન બેસન કરજો પાસે. તો કઈ વાંધો નહીં દોસ્તો. તો હવે આપણે જઈશું સીધા મહુવા, કારણ કે આપણી ગાડી પણ તૈયાર છે. તો સીધા આપણે મહુવા જઈને મળીએ છીએ, બરાબર? હું જાઉં છું મહુવા. તો જુઓ અહીંયા આપણી ગાડી પણ કમ્પ્લીટ છે. તો દોસ્તો આપણે બગીચા રોડ છે, બગીચા રોડે બાપા સીતારામ સ્ટોલ આવેલો છે અને ભાઈબંધ નો છે. પણ તમે પાછળ જોઈ શકો એટલી બધી વેરાયટી નવી છે કે ઓણની સિઝનમાં તો લગભગ તમને લગભગ જોવા જ નહીં મળી હોય એવી વેરાયટી છે નવી નવી. અને ઘણી બધી પ્રકારમાં તમને વેરાયટી મળી જશે. તમે જુઓ પાછળ કે આટલી બધી વેરાયટી 2024 મારેલી છે. તો આ નોખી શું કહેવાય 2024, પછી આ અલગ કલરમાં, પછી પ્લાસ્ટિક કાગળમાં, હાદા કાગળમાં એટલી બધી ટોક કરેલો છે કે તમે ચોક્કસ એકવાર મુલાકાત કરજો ભાઈની. અને અલગ અલગ વેરાયટીમાં તમને બધી પતંગો મળશે. તમે જુઓ આટલી બધી નોખી નોખી વેરાયટી છે. ફાઇનલી જો હું ને અમારા લાલભાઈ પાછા બગીચા રોડે આવી ગયા છે અને ફાઇનલી અમારો દોસ્તનો અહીંયા તો સ્ટોલ મારેલો લાગેલો છે. સ્ટોલ બહુ જોરદાર જબરદસ્ત, બધી નોખી નોખી વેરાયટી અને જોરદાર પતંગ અને નોખી નોખી વેરાયટીમાં બધું મળે છે. તમે પહેલાં તો બહારથી જોઈ શકો છો કે DDS લખેલું છે સરનામું, તમે જરીક જોઈ લેજો. અને નંબર પણ આપેલો છે ભાઈનો, એટલે આટલી બધી વેરાયટી અલગ અલગથી મળે છે અહીંથી. તો તમે જોઈ શકો છો બધી આ બધી બાળકો માટે બહુ જોરદાર છે, મજા આવે એવી વસ્તુ છે બધી. મનભાઈ મહાદેવ. બસ મજા મજા છે, તમને કેમ છે? તો કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં સિમનભાઈને પ્રાઇસ પૂછી છીએ, કારણ કે બહુ જબરદસ્ત અને નોખી નોખી વેરાયટી જોરદાર વેરાયટીમાં લાવેલા છે. તો પહેલાં પહેલાં ભાવ પૂછી ભાઈને. પહેલાં તો જોવો સિમનભાઈ બાળકો માટે જોરદાર અને નવા વેરાયટીમાં લાવેલા છે ભાઈ. તો આ બધા અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો. તમે મોરાની જરા ઉપર બતાવી દો. તો સિમનભાઈ આપણે પહેલાં તો પ્રાઇસ આપણી જાણવી છે કે તમારા આ પતંગની અલગ અલગ પ્રાઇસ શું શું છે, તો કસ્ટમરને લેવામાં ફાયદો પડે કે સીધા આવે તો ભાવ ન કરાવે? આપણી પાસે આવશે તો ફાયદો થશે હંમેશા માટે. અને હંમેશા માટે ગમે ત્યારે આપણે મહુવા તાલુકામાં ગમે ત્યારે પતંગ થતી હોય આપણી પાસે આવજો, એકદમ ફાયદામાં આપીશ, બરાબર છે? જો હવે તો હું તમને શરૂઆત પહેલાં ખંભાતી પતંગ સ્ટાર્ટ કરીશ. આ છે ખંભાતી, અહીંથી 1-4 જે નમૂના છે ને, એકથી જ્યારે ત્યાં જો વિડીયોમાં જોઈ લેજો પહેલાં. હા, જ્યારે માર્કેટની કિંમત 40-50 રૂપિયાની કિંમતની વેચાણ છે, પણ આપણી પાસે આવશો તમને વિનનભાઈના થ્રુથી રૂપમાં તો ઓનલી ફોર 30 રૂપિયાનો મુજબ આપણી પાસે પછી મળશે, રેડી? પછી આ છે સોનેરી, જ્યાંની માર્કેટની કિંમત છે ઓછામાં ઓછા 50-60, પણ આપણે એને ક્યાં વિનનભાઈના નામ આપણે આપશે એટલે ઓનલી ફોર 40 રૂપિયા 40 રૂપિયામાં આવશે. અને પછી આ આવશે ઝાલર,
રીઝનેબલ ભાવમાં તમને મળી રહેશે, કદાચ તમે આવો તો આવજો, ગામડાથી ખાસ કરીને આવતા હોય તો આવજો. અને આ બાજુ તમે જોવો તો 40 વાળો છે, ખંભાતની ભાઈ કહે છે, ખંભાતની છે આ પતંગ. તમે જે જોવો છો ખંભાતની પ્રખ્યાત પતંગ એવી આ બાજુ છે, 40 નો પંજો આવશે. અને આ બાજુ ઉપર તમે જોવો એ બાજુ બધી સ્ટોલ લાગેલા છે, પતંગ મારેલી છે, એ બધી 60 વાળી છે. તો એ તમને 60 ના ભાવે મળશે. અને લાવો તમને અંદર થોડી બતાવું છું. આ છે તમને 150 મળી રહેશે પંજો, 150 નો આખો પંજો મળી રહેશે. પંજામાં 5 પતંગ આવે, તો આ તમને 5 પતંગ 150 મળી રહેશે. એ પછીની આ બાજુ જોવો નવી નવી વેરાયટી આવેલી છે. આનું શું છે, આની પણ 150 છે, તો એ પણ આપણને 150 ભાવમાં મળી રહેશે. પંજો એની ઉપરની ભાઈ ભાવ છે 150, તો ભાઈ એ 150 જ ભાવ છે. આ કંઈક નવું આવ્યું છે. આ શું છે, નાની શોપવાળી છે. હા, તો સોની આ નાની ફિરકી આવેલી છે, જોવો છોકરાઓ માટે. તો ખાસ કરીને એ પણ લેજો. મોવાસ તમારું ને? હા મોવા. હા, તો મોવા રહી છે ભાઈ અને આપણા વિડીયો જોવે છે, સબસ્ક્રાઇબર છે. તો કેમ છો મોજમાં? અને ખાસ કરીને આ ભાઈ બંધ જય રમો પર કીધે. શું નામ છે તારું? પ્રિન્સ. પ્રિન્સ, વાહ ભાઈ વાહ. તો હવે પ્રિન્સ ભાઈ છે, તો કાંઈ વાંધો ને, હાલો મળ્યા. વિડીયો જોતા રહેજો ને સપોર્ટ કરજો. તો દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને તમને મેં સ્ટોલ બધા બતાવ્યા છે, તમને ગમ્યા છે, તો જોવાની પણ ખૂબ મજા આવી છે અને જાજો પણ મજા આવશે. તો હવે જો ઘરે પહોંચી ગયો ને, ભાઈબંધનો ફોન આવ્યો છે કે મુકેશભાઈ આવો ખરસેલી જાય, કે મંદિરે આવેલા છે બાપુ છે અને ભાઈબંધ છે. તો અત્યારે સીધું આપણે જવું છે ખરસેલિયા. તો દોસ્તો હવે જાય છે સીધા ખરસેલિયા, ઓર્ગન દેવાનું છે અને બાપુ આવ્યા છે. તો જો આ ઓર્ગન લઈને આ ભાઈ, તો એની જેવડ્યું તો ઓર્ગન લાગે. આ એ ખંભે નાખ્યું છે, તારી જેવડ્યું તો ઓર્ગન લાગે. એલા વજન લાગે? નહીં. તારી ફીટ તારી જેવડું છે.
એવું છે તો કઈ વાંધો નહીં, હાલો તો ગાડી ઉપર બે આપણે નીકળીએ. દોસ્તો જુઓ ફાઈનલી આવી ગયા છે આપણે રામાપીના મંદિરે, અને રામાપીના દર્શન તો કર્યા પણ ઈ પેલા આ બાપુ છે. જય શ્રી રામ બાપુ. જય શ્રી રામ. જય રામાપી. હા તો હબુકડ થી છે તમે ઓળખતા જ હશો, અમારી સાથે જ હોય છે. આજે હાલી ને ખડસલિયા મંદિરે રામાપીના દર્શન કરવા આવ્યા છે બાપુ. તો હા, અને એન્કોર જુઓ ભગત બેઠા છે. કેમ છો ભગત? જય રામાપી. હા અને આ બાપુના ભાઈ છે મોટા. હા તો અહીંયા જુઓ પાછળ તમે મંદિર જુઓ, રામાપીના મંદિરે અમે તો બધા દર્શન કર્યા છે, એ પણ વાગી ગયા છે. હવાર સાંજના 5:15 થઈ ગયા છે. બાપુનો ફોન આવ્યો, આવો મુકેશભાઈ, એટલે મેં કીધું મારે થોડું કામ હતું અને બેસેલ મળવા માટે. તો કાંઈ વાંધો નહીં બાપુ, દર્શન કરી લ્યો. જય રામાપીર. જય રામાપીર. તો આ ભાઈ પણ સાથે આવેલા છે હાલીન બાપુની સાથે. જય શ્રી રામ. વાહ. તો જો હાલ આવ્યા છે વાડીએથી બોર તોડી, એટલા બધા બોર ખાવાય તો આવી જાય. તો આ તોડીને લાવી છે બોર. કાં મીતું લાવ્યો? મીતું એ તોડે ને ત્યાં તોડે, બે બોર તોડ્યા છે વાડી થી સીધે વીએ વાસે. હવે ઘરે વાગી ગયા 5:30. હે હા, મીતું આવ્યો હતો ને. તો વાગી ગયા છે દોસ્તો 5:30. હવે 5:30 થઈ ગયા છે ને વ્લોગનો પણ એન્ડ કરવો છે. આશા રાખું છું કે મારો વ્લોગ તમને ગમ્યો હશે. તો લાઈક કરજો, કે શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મળીએ છીએ આવતા વ્લોગ સાથે, નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.